કોરોના વાયરસને પગલે સરકાર દ્વારા છેલ્લા 37 દિવસથી દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકડાઉનને પગલે ધંધા અને મજૂરી અર્થે પરપ્રાંતિય ગયેલા લોકોને પણ ફસાઈ ગયા છે। કેન્દ્ર સરકાર દ્વારા આવા લોકોને પોતાના વતન લાવવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે। ચોક્કસ ભારત અત્યાર સુધી લોકડાઉનના લીધે કોરોનાની અંકુશમાં રાખવામાં સફળ રહ્યો છે અને તેની કિંમત પણ દેશની જનતાએ 37 દિવસ સુધી ઘરોમાં રહીને ચૂકવી છે। ત્યારે સતત 37 દિવસ સુધી ઘરોમાં રહી લોકોને જે ભોગ આપીને લોકડાઉનનું પાલન કર્યું છે તેની પણ સરકારી કર્મચારીઓ બેદરકારીના લીધે પાણી ફરી શકે તેવી દહેશત ઊભી થઈ શકે। કારણ કે પરપ્રાંતિય છેલ્લા 37 દિવસથી પોતાના ઘરથી દૂર રહેલા લોકોને સરકાર પોતાના વતન મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે। તે સારી બાબત છે, પરંતુ આવા લોકોને તેમના ઘરે મોકલતી વખતે જો સરકારી કર્મચારીઓ દ્વારા નાનકડી ચૂક કરવામાં આવશે તો તે ચૂક આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે। કારણ કે પરપ્રાંતિમાં રહેલા લોકોને ખબર નહીં હોય કે કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ, અને જ્યારે તેમને ત્યાંથી લાવવામાં આવશે ત્યારે આ તમામ લોકોને જે બસમાં લાવશે તે બસના સવાર હશે તે તમામ લોકોને ખતરો ઊભો થઈ શકે તેમ છે। આ ઉપરાંત આવા લોકો પોતાના વતનમાં પહોંચે તો ત્યાંના તંદુરસ્ત લોકોને પણ સંક્રમિત કરી શકે તે વાત નકારી શકાય નહીં। શું સરકારી અધિકારીઓ આ તમામ કામગીરી ચોકસાઈ કરી શકવા માટે સક્ષમ છે તે પણ એક સવાલ છે। અને જો જિલ્લામાં આવા પોઝિટિવ કેસો આવી જશે તો અત્યાર સુધી લોકડાઉનને મળેલી સફળતા પર પાણી ફરી શકે તેમ છે। અને સરકાર દ્વારા જે કદમ ઉઠાવવામાં આવ્યું છે તે કદમ આત્મઘાતી સાબિત થઈ શકે તો તે નવાઈ નહીં। તો આવા લોકોથી જિલ્લામાં કોરોના પ્રસરવા માંડ્યા તો તે રોકાવાનો ખૂબ જ મુશ્કેલી બની જશે। છેલ્લા 37 દિવસથી લોકડાઉન આપવામાં આવેલું છે અને બનાસકાંઠા જિલ્લાના પણ ઘણા ખરા લોકો અત્યારે પરપ્રાંતની અંદર મજૂરી માટે ગયા હતા તેઓ ફસાઈ ચૂક્યા છે। ત્યાં સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખૂબ સારો છે। સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવા પરપ્રાંતમાં વસતા જિલ્લાવાસીઓને પરત પોતાના વતન પહોંચાડવામાં આવે, પરંતુ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય આત્મઘાતી પણ સાબિત થઈ શકે છે। કારણ કે કેટલાક સરકારી કર્મચારીઓની બેદરકારી આ બાબતે ગંભીર બેદરકારી સાબિત થઈ શકે છે। કારણ કે અત્યારે જે લોકો પરપ્રાંતમાં ફસાયેલા છે તેમને ખુદને પણ ખબર નથી કે તેઓ કોરોનાના પોઝિટિવ દર્દી છે કે નહીં। ત્યારે જો આવા દર્દીઓ જિલ્લામાં આવશે અને તેમના સેમ્પલો લીધા વગર તેમને પ્રવેશ આપવામાં આવશે તો બનાસકાંઠા જિલ્લામાં પણ આ મહામારી ફેલાઈ શકે તેમ છે। ત્યારે વહીવટીતંત્રએ પણ ખાસ તકેદારીના ભાગરૂપે બહારથી આવતા આવા લોકોના સેમ્પલ લઈ તેમના રિપોર્ટ આવ્યા બાદ જ જિલ્લામાં પ્રવેશ આપવો જોઈએ, તો બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતો અટકાવી શકાય તેમ છે। અને જો તેમ કરવામાં નહીં આવે અને અચાનક કોઈ એવા કિસ્સા કે જે પોઝિટિવ દર્દીઓ જિલ્લામાં આવી જશે તો જિલ્લામાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।